વિમલ, આજે કઈ તારીખ થઈ? 28/2/2024 બુધવાર. કેમ? ઓ, પગારમાં હજી 10 દિવસની વાર ને? નાની મોટી ઇમરજન્સી પેન્ડિંગ રાખવી,
અથવા કોર કમિટી વડે નીતિ વિષયક નિર્ણય લઈ લેવાની સૂચના અપાઈ છે. મહાદેવ 2047 સુધી તો નહીં જ મળે, માફ કરો. સાચી વાત છે, કોર કમિટીની બેઠક બોલાવો. હા સાચી વાત છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને એમર્જન્સી એક્ટ મુજબ કટોકટી વિષયક સત્તાનો ઉપયોગ કરીને નિર્ણય લેવામાં આવે છે કે વિમલભાઈના જીવન મરણનો પ્રશ્ન 2047 સુધી પેન્ડિંગ રાખવો. પ્રભુ, 2047 સુધી મારું શું? 23 વર્ષ સુધી હું જીવતો કે મરેલો? સ્વર્ગના બંધારણની કાયદાકીય જોગવાઈ મુજબ તમે 2047 સુધી ન સ્વર્ગમાં કે ન નર્કમાં, તમને ત્યાં સુધી અમરાપુરીના ગેસ્ટ હાઉસમાં અતિથિ સત્કાર મુજબ સંતોષપ્રદ રીતે રાખવામાં આવશે. બસ હવે પછી બીજી કોઈ દલીલ નહીં. પર પાછો તો જઈશ, પણ
2024 માં જે હતું એ બધું મને પાછું મળશે કે પછી મારે નવેસરથી નવો એકડો ઊંટવો પડશે? વિમલ, 2024 માં મૂકેલું કેટલું મળશે અને કેટલું નહીં મળે, દાખલા તરીકે તમારી પત્ની બીજા લગ્ન કરી ઓસ્ટ્રેલિયા જતી રહી છે, તમારા માતા પિતા મૃત્યુ પામ્યા છે, પણ થોડો સંઘર્ષ કરજો, અમારી કૃપાથી ધીમે ધીમે ઘર, જમીન, મિલકત વગેરે મળી જશે. ડોન્ટ વરી, ધીમે ધીમે સેટ થઈ જશો. તમારી મદદ માટે સાથે ગંધર્વ આવશે જે તમને એકને દેખાશે. તમે સેટ થઈ જાઓ પછી એને પાછું મોકલી દેજો. યમરાજ, વિમલને ગંધર્વ સાથે તત્કાલ પૃથ્વી ઉપર મૂકી આવો. જેવી આપની આજ્ઞા પ્રભુ. આ શું છે? આ તો કડીનું બસ સ્ટેશન છે. શું વાત છે? બદલાઈ ગયું મારું હાલું. ભૂજ બદલાઈ ગયું. આ તો એરપોર્ટ કરતા વધારે આધુનિક બની ગયું છે. અરે તને ખબર છે, અહીંયા તો પહેલા પતરાના છાપરા, રખડતા ઢોર, નાસ્તાની ગંદી દુકાનો, ફેમસ ચાની કિટલી. ઓકે ચાલ ચાલ, પેલા ભાઈને મળીને જરા હું વાત કરવો. હું બોલ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. ઓ હાય, ગુડ મોર્નિંગ. આ તમે ક્યાંય જાઓ છો કે ક્યાંથી આવો છો? હું કેનેડા જાઉં છું. દર અઠવાડિયે અપડાઉન કરું છું બાય એરબસ. વોટ? કેનેડા? અરે પહેલા તો અહીંયા કડીથી કનોડાની બસ ચાલતી હતી અને અત્યારે કડીથી કેનેડાની બસ? હા, એરબસ. કેમ? થોડા સમય પછી સરકાર કેપ્સ્યુલ ટ્રાન્સપોર્ટ પણ શરૂ કરશે, સુપરસોનિક ઝડપ. પણ તમે ક્યાંથી આવ્યા છો? અને બીજું કે તમારી ચીપ ક્યાં છે? ચીપ? ચીપ એ વળી સી બલા છે. કાંઈ નહીં, કાંઈ નહીં. હેલો, નેશનલ એમર્જન્સી. હું જીજે ટુ એપી 4236 બોલું છું. કડી બસ સ્ટેશનમાં એક ચીફ વગરનો વ્યક્તિ શંકાસ્પદ રીતે ફરી રહ્યો છે. ઓવર એન્ડ આઉટ. જય હિન્દ. જીજે ટુ એપી 4236 કોણ? યસ, આઈ એમ. સર, આ રહ્યો આપનો સસ્પેન્ડ. તમે કોણ છો, ક્યાંથી આવો છો અને તમારી જીત ક્યાં? સાહેબ, હું કડીનો જ છું, પણ ઘણા વર્ષે સ્વર્ગમાંથી પાછો આવ્યો. મારા ઘરે મારી સોસાયટીમાં જવું છે, એટલે આ જીત મીટની કાંઈ ખબર નથી. આ જુઓ ને, બદલાઈ ગયું મારું વાલું, બધું જ બદલાઈ ગયું. મૂર્ખ બનાવવાનો બંધ કર. કોન્સ્ટેબલ અને ગિરફતાર કરી સબ જજ ફાસ્ટ્રેક કોર્ટમાં તરત જ હાજર કરી રિમાન્ડ મેળવો. પછી આની વાત. તપાસ કરવા 10 દિવસના રિમાન્ડ આપો.
શંકાસ્પદને પોતાની વાત રાખવા દો, પછી નિર્ણય લેવાશે. આ બોલો ભાઈ, તમે શું સફાઈ આપવા માંગો છો? વિમલ, ગભરાયા વિના બધું સાચું કહી દેજે, બાકી બધું ફોડી લઈશ. જતસાહેબ, ભારત માતાની સોગંધ ખાઈને હું જે કહીશ તે સાચું જ કહીશ. હું તાનસેન વિમલ કુમાર તુલસીભાઈ, 2024 મારું મૃત્યુ થયું, પણ સ્વર્ગમાં મારી ડિટેલ જ ફાઉન્ડ ન થઈ. 2047 સુધી જજમેન્ટ ન આવ્યું, અને હવે 2047 માં મને બીજા 34 વર્ષનું આયુષ્ય ભોગવવા માટે ભગવાને પૃથ્વી લોક ઉપર પાછો મોકલ્યો છે. મને ખબર છે તમને વિશ્વાસ નહીં આવે, પણ તમે 2024 સુધીના મારા બધા જ ડેટા, જેમ કે મારા જન્મનું પ્રમાણપત્ર, ધોરણ 1 થી MSc સુધીના પરિણામ, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, જોબ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ બધું ચેક કરો, મેચ કરો, તમને ખબર પડી જશે. માહિતી અધિકારી, આ નામની 2024 ની વિગત ચેક કરો, મેચ કરો, સાચું છે કે ખોટું. યસ સર, ડિટેલ કમ્પ્લીટ મેચ થાય છે એન્ડ ટ્રુ છે, પરફેક્ટ. ટેકનિકલી આ વ્યક્તિ 2024 નો જ વિમલભાઈ છે. વિમલભાઈની ફરજ સાબિત થવાથી કોર્ટ વિમલભાઈને તેમનું ઘર અને જમીનની માલિકી પરત સોંપે છે. માહિતી અધિકારીને નવી ચીપ લગાવવાનો આદેશ આપે છે. ઉપરાંત 2047ની ગરીબી રેખાના ધારા ધોરણ મુજબ 1 વર્ષનું સીધું સામાન, આહાર ગોળી અને ઘર કામની મદદ માટે ફિલિંગ ફિમેલ રોબોટ આપવાનો આદેશ આપે છે. તમારા માટે ગરમા ગરમ ભજીયા દળું છું, આવી હો. આજે આપણે ખેતર જવાની ઈચ્છા છે, કેટલાય દિવસોથી ખેતી જોઈ નથી, ચાલે? લ્યો પાણી, બીજું આપો. ના, યુ મે ગો નાઉ. ખેતર જવાનો કાંઈ મતલબ નથી, તમારે માલિક ખરા, પણ નામ ના. કેમ એમ, નામ ના? બધી ખેતી મલ્ટીનેશનલ કંપનીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ AI રોબોટ વડે કરે છે. જમીન માલિકોને વગર મહેનતે ઉત્પાદનની આવકનો 35% હિસ્સો મળી જાય છે. AI આવતા ભિખારી ખૂબ વધી ગઈ છે. વચ્ચે તો મજૂરો અને રોબોટો વચ્ચે મારામારી પણ થઈ હતી. હા, બદલાઈ ગયું, મારું મારું બધું જ બદલાઈ ગયું. અરે ગંધર્વ, નવરાત્રી માં મારી ભક્તો
સ્વાગત છે. ગરબાની રમઝટ પૂર્વે જરૂરી સૂચના ધ્યાનથી સાંભળવા વિનંતી. ગરબા ફક્ત ટ્રેડિશનલ ડ્રેસમાં જ ગાઈ શકશે. દરેકે પોતાના ખિસ્સામાં વીપીડીની ગોળી રાખવી, દર 15 મિનિટે ખાઈ. કોઈએ પણ પોતાના પર્સનલ રોબોટ સાથે ગરબા ગાવાના નથી. દારૂનું સેવન કરવાની સખત મનાઈ છે. પ્રસાદમાં ચણામૃત તરીકે દરેક આરતી બાદ એક એક બિયરની બોટલ મળશે. તો ચાલો જોડાઈએ, ચલો જોડાઈએ. I'm
આખો દિવસ મારું કેટલું બધું કામ કરે છે. તને થાક નથી લાગતો? તને કાળો નથી આવતો? નારે, તમે આટલું પ્રેમથી બોલાવો છો એમાં જ બધો થાક આવી જાય છે. સાચું કહું, તારા ઉપર બધું અધૂરું અધૂરું લાગે છે. મને પણ તમે બહાર જાઓ ને ત્યારે રૂખું રૂખું લાગે છે. એક હાથ તો